here to Kalo Dungar. વાતાવરણ થોડું બગડેલું લાગે છે, વરસાદી વાતાવરણ. ઉપરથી ટાઈમ લેપ્સ દેખાડીશ તમને. જે મંદિર છે આપણે અહીંયા આગળ રૂમ રાખેલો, આ 8 નંબર છે. અહીંયા ભગવાનનું મંદિર છે, દત્તાત્રેય ધૂણું ધૂણું છે. અહીંયા આગળ ધૂપ કરતા હશે. અહીંયા આગળ ભોજન મળે છે, શું કહેવાય, પ્રસાદ તરીકે. રાત્રે આવડતું પણ અત્યારે પી ગયો. યાદ આવશે, હમણાં યાદ આવશે ને તો કહીશ. સીડીઓથી ઉપર ચડવાનું છે મારે. ટિંગ ટિંગ ટિંગ. સાડા 5 વાગે ઉઠી ગયો. આની પાછળ વ્હાઈટ રણ જ છે, સોલ્ટ લેક સમુદ્ર. આ ભગવાનનું મંદિર છે, ભગવાન શ્રી દત્તાત્રેય મંદિર. આપણે બાઇકને બાંધ્યું હતું અહીંયા આગળ, ઉડી ના જાય એટલા માટે. ઉપર જઈએ આપણે, ઉપર કાળા ડુંગરની એકદમ ટોચ પર. અત્યારે સિઝન નથી, ઓફ સિઝન છે, એટલે અહીંયા આગળ ટુરિસ્ટો બહુ ઓછા આવે છે સમર સિઝનમાં. ટુરિસ્ટમાં અત્યારે અહીંયા રોકાવામાં કદાચ હું અને અહીંયા બીજા અમુક લોકો રોકાયા છે, 2-3-4 જણા રાત્રે જોયા હતા. અહીંયા આર્મી બેઝ કેમ્પ પણ છે. સાયક્લોન જેવો છે, એટલે આપણો પહાડ ઉપરથી નીચે કેવી રીતે ઉતરશે મોટો પ્રશ્ન છે. આમ તો મેં સાયક્લોનમાં બાઇક ચલાવેલું છે, પણ પહાડ ઉપર
નથી આ રીતના પવનમાં બાઇક બહુ ચલાવેલું, એટલે નવો એક્સપિરિયન્સ થશે, પ્રેક્ટિસ બી થશે થોડી. અને સાયક્લોનમાં મેં બાઇક ચલાવ્યું એનો વિડીયો બી મેં મૂકેલો છે. અમદાવાદમાં સાયક્લોન હતો ને ત્યારે, એ જોઈ લેજો, ઉપર આઈ બટન ઉપર લિંક આવે છે. વરસાદ આવવાનો ખરો એવું લાગે છે. સનરાઈઝ થઈ ગયો, હું 4-5 મિનિટ લેટ મતલબ નીકળી ગયો વહેલા, એટલા માટે ના જઈ શકું. કાલો ડુંગર ઉપર આ તબેલો છે, ટાઈમ ટુ ગો ફોર નેક્સ્ટ પ્લેસ. સો બાય કાલો ડુંગર.